બ્રિટનની શરૂઆત એક મહત્વના અને ખૂબ જ મોટા સમાચારથી કરીશું જે સામે આવી રહ્યા છે. દીવ અને દમણના માછીમારોનો અવાજ હવે સંસદમાં ગુંજી ચૂક્યો છે. દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા છે. માછીમારોની સુરક્ષાને સરકાર પ્રાથમિકતા આપે તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને છોડવા માટેની રજૂઆત કરવામાં આવી ચૂકી છે. દરિયામાં નિયમ વિરુદ્ધ થતી માછીમારીની જે પદ્ધતિ છે તેને રોકવા માટે પણ આજે સંસદમાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અનેક સવાલો કરવામાં આવ્યા છે અને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમાં માછીમારોની સુરક્ષાને સરકાર પ્રાથમિકતા આપે તેવી માંગણી પણ ઉચ્ચારવામાં આવી છે. દીવ દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા આ પ્રશ્ન સંસદમાં મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ માછીમારો માટે જે પ્રાથમિકતા છે, સુરક્ષા છે, તેને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અને આ સાથે જ જે પાકિસ્તાનની જેલમાં માછીમારો અત્યારે કેદ છે તે તમામ માછીમારોને છોડાવવા માટેની પણ ખાસ રજૂઆત તેમના દ્વારા સંસદમાં કરવામાં આવી છે અને આ પ્રશ્ન ખૂબ જ ઉછળ્યો છે. અમારા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ એવં દીવ સમુદ્ર કિનારે બસા હુઆ પ્રદેશ હૈ જ્યાં મચ્છીમારી એક મહત્વપૂર્ણ વ્યવસાય હૈ ઓર એકમાત્ર રોજગાર કા સાધન ભી માના જા સકતા હૈ. હમારે જ્યાદાતર માછીમાર કમ પઢે લિખે હોતે હૈ જિનકો સમુદ્રી સીમાઓ કા જ્ઞાન નહીં હોતા, જિસકે ચલતે સમુદ્ર મેં મચ્છી પકડતે વક્ત ગલતી સે પડોશી દેશ પાકિસ્તાન કી સીમા મેં પહોંચ જાતે હૈ ઓર વો નિર્દોષ ગરીબ મચ્છીમાર પાકિસ્તાન કી જેલ મેં પહોંચ જાતા હૈ. એસે કાફી ગરીબ મછુઆરે પાકિસ્તાન કી જેલો મેં વર્ષો સે બંધ હૈ. उनको उनमें काफ़ी बुजुर्ग और बीमार मछुआरे हैं. कहा जाता है कि पाकिस्तान की जेल में बंद अनेक मछुआरे की हालत बहुत खराब है जो कभी भी मर सकते हैं. पाकिस्तान की जेलों में बंद मछुआरों को अनेक यातनाएं और पीड़ाएं दी जा रही है जो वहां के मछुआरे लिखित में पाकिस्तान की जेल में बंद मछुआरे लिखित में अपने परिवारजनों को लिख कर दे रहे हैं.